वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्रीस्वामिनारायणभगवाननी શ્રી હરે કૃષ્ણ મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય કથા સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર પાંચમું તરંગ બારમું ભગવાન શ્રી હરિ રાજકોટ શહેરમાં પધાર્યા છે સંતોની સદ્ગુણોની અદ્ભુત મહારાજ વાતો કરે છે ગીતા મે અર્જુન પ્રતે શ્રી કૃષ્ણ કહે જો નિર્મન આદિક ગુણ હિ શ્રી હરિ કહત સો ગીતા મે અર્જુન પ્રતે શ્રી કૃષ્ણ કહેજો નિર્માન આદિક ગુણ નહી શ્રી હરિ કહત સો ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુએ અર્જુનની આગળ નિર્માની પણ વિગેરે જે ભક્તોના ગુણ કહ્યા છે તેને શ્રીહરિએ કહ્યા સંતોની સભામાં જે વાત આપણે સાંભળી વળી આગળ કહ્યું સંતોના ગુણોનું વર્ણન તો વ્યાસ મુનિએ ઠેક ઠેકાણે કર્યું છે સાધુ થવા છતાં જે સંતોના ગુણોને જીવનમાં ન ઉતારે તેને પાપ લાગે છે સદગુરુ સંતો કહેતા કપડાથી સાધુ થવું બહુ સહેલું છે પણ કાળજાથી સાધુ થવું ને બહુ કઠણ છે હું ઘણી વાર કથામાં કહું છું પ્રવૃત્તિથી હરિભક્ત બનવું સરળ છે ચાંદલો કરીએ હાથમાં માળા રાખીએ ગળામાં કંઠી પહેરીએ મંદિરમાં આવીને બેસીએ આ બધી પ્રવૃત્તિ છે પ્રવૃત્તિથી સત્સંગી થવું સહેલું છે વૃત્તિથી સત્સંગી થવું અઘરું છે ગઈકાલે નિષ્કામ સમયે વાત કરી હતી ને કાગડા વૃત્તિને કાઢવાની છે અને હંસ વૃત્તિને જગાડવાની છે કાગડાનું કામ શું દાદા કોઈ પણ જગ્યાએ કાગડાને ને બેસારો સમજી ગયા તમે સરસ મજાનો આંબો હોય એક થી સારા સારા ફળ પાક્યા હોય પણ એમાં હલકામાં હલકું બગડેલું ગંદુ જે ફળ હોય ને એ કાગડો શોધી કાઢે કાગડા વૃત્તિને કાઢવાની છે હંસ વૃત્તિ જગાડવાની છે કહેવાય છે હંસ છે ને મોતી નો જ ચારો કરે મોતી સિવાય હંસ બીજી વસ્તુનો ચારો ન કરે હંસનું મન માછલામાં ન જાય હંસનું મન બીજી કોઈ જગ્યાએ ન જાય મોતી એટલે મોટી આપણે હંસ જેવા બનીએ આપણને દરેક જગ્યાએ મોતી જેવા મહિમાના સદગુણો દેખાય ક્યારે આપણી આંખો આવી મહિમાથી નિતરતી બનશે તુલસીદાસજી મહારાજે એક ચોપાઈ લખી છે મજ્જન ફલ પેખિયતત કાલા કાક હો બકહું મરાલા મજ્જન ફલ પેખીય તત્કાલા આ કથારૂપી ગંગા એવી છે તુલસીદાસજી મહારાજ બે ગંગાનો કમ્પેરિઝન કરે છે ઋષિકેશ હરદ્વારમાં વહેતી ગંગા એ પણ પાપને ટાળનારી છે આ કથારૂપી ગંગા એ પણ પાપને ટાળનારી છે છતાં તફાવત છે બહુ સુંદર તુલસીદાસજી મહારાજે લખ્યું છે દાદા પેલી ગંગા પાપને ટાળે છે આ ગંગા પણ પાપને ટાળે છે ફર્ક શું છે પેલી ગંગા પાપને ટાળે જેના પાપ ટાળે ને એની પાપ કરવાની વૃત્તિ પાપ કરવાની ઈચ્છાને નથી ટાળતી એટલે બહાર નીકળ્યા પછી એ ફરી પાછો પાપ કરવાનો આ કથા કેવી છે પાપને તો ટાળે અને પાપ કરવાની ઈચ્છા અને વૃત્તિને પણ ટાળી નાખે કથારૂપી ગંગામાં એકવાર ડૂબકી મારે ને એને ફરીવાર પાપ કરવાની ઈચ્છા ન થાય હમણાંની વાત કરું તમને અમે ઓસ્ટિન જતા હતા રસ્તામાં એક ભક્તનો ફોન આવ્યો પાંચમી એપ્રિલે આપણે બસો ને છત્રીસ મો ભગવાન શ્રીરનો પ્રાગટ્ય ઉત્સવ કર્યો આપણે ચાર પાંચ વાર સભામાં વારંવાર વાત કરેલી કે આ સમયો કરીએ છીએ આ ઉત્સવ કરીએ છીએ પણ કંઈક એવો સંકલ્પ કરજો કઈ કુટેવ હોય વ્યસન હોય છોડજો એક સારા સત્સંગી ફોન હતો ફોનમાં ગળગળા હતા અને શું વાત કરી ખબર દાદા કે સ્વામી ખાનગીમાં એક એટલું મોટું વ્યસન હું કરી લેતો હતો અત્યાર સુધી ઘણી વાર હું કરી લેતો વ્યસન તમે સમજી જાઉં જાહેરમાં નથી કેતો કોઈનું પણ સ્વામી ગઈકાલે દિવ્ય મહાપૂજાના દર્શન કર્યા ને મહાપૂજામાં સંકલ્પ કરી લીધો કે હવે જિંદગીમાં આ વ્યસન ક્યારેય કરવું નથી જોયું તમે મજન આ કથારૂપી ગંગા એવી છે આમાં ડૂબકી મારે ને ડૂબકી મારતાની સાથેના પાપ તો જાય પાપ કરવાની વૃત્તિ પણ જાય આ સત્સંગ સત્સંગથી કેવું કેવું લોકોને મળે છે જુઓ બાકી માણસ મરી જાય છે વ્યસન નથી છોડી શકતો છૂટી ગયું વ્યસન આ તો આપણે એકાદ હરિભક્તની વાત જાણી છે સાંભળી છે આવા તો કંઈક હરિભક્તો હશે કંઈક સ્ત્રી ભક્તો હશે કે જેને મનોમન સંકલ્પ કર્યો હશે કે આજે આ મહારાજનો બસો ને છત્રીસમો પ્રાગટ્ય ઉત્સવ થયો છે મહારાજને જીવનનું એકાદ વ્યસન એકાદ જીવનની કુટેવ અર્પણ કરી દેવી છે કોઈ ક્રોધ છોડ્યો હશે કોઈ કામ છોડ્યો હશે કોઈ લોભ છોડ્યો હશે બાકી અઘરા છે આ બધા દાદા કેવી સરસ મહારાજ વાત કરે છે જુઓ સાધુ થવા છતાં સાધુના ગુણોને જીવનમાં નથી ઉતારતા તેને પાપ લાગે છે દુનિયાની દરેક સ્કૂલ એવી છે માણસ દસ વર્ષ પંદર વર્ષ વીસ વર્ષ ભણે ત્યાર પછી એન્જિનિયર બને એડવોકેટ બને કે ડોક્ટર બને ટૂંકમાં ભણવાનું પહેલા સર્ટિફિકેટ પછી આ સત્સંગની એક જ કુલ ઉલટી છે તમે મંદિરમાં આવો ને દિવસે ચાંદલો કરો એટલે સંતો શું કહે સર્ટિફિકેટ પહેલે દિવસે મળી જાય તમે મંદિરમાં પગ મૂકો ને સ્વામીની સામે ઉભા રહ્યો એટલે સંતો શું બોલાય ભગત ઘણા અમને કહી દે સ્વામી રેવા દો મને ભગત ના કહેતા આ ઉદાર સંતો પેલા સર્ટિફિકેટ આપી દે તમને પછી તમારે શું કરવું પડે ભગતનું સર્ટિફિકેટ મળ્યું તો ભગત થવું તો પડે કે નહીં દાદા સત્સંગીનું ટાઈટલ મળી ગયું તો સત્સંગી જેવું જીવન તો કરવું પડે કે ના કરવું પડે દુનિયાની દરેક સ્કૂલ એવી છે પેલા ભણવાનું પછી ઇન્ટર્નશીપ કરાવે રેસિડેન્સી કરાવે પછી સર્ટિફિકેટ મળે આ સત્સંગની એક સ્કૂલ ઉલટી છે સર્ટિફિકેટ પહેલાં મળી લઈ લેવાનું અને લીધા પછી પછી ઇન્ટેલિયન કરવાની પછી ભણવાનું પછી એડમિશન લેવાનું પાછું દાદા એટલા માટે જો ન સમજી શકાય તો આ સત્સંગમાં આગળ વધવું અઘરું છે બે ત્રણ બહુ અદ્ભુત મહારાજની વાત છે એટલી સુંદર મેં એક આજે વાત વાંચી હમારી મુસીબત યહી હે હમ સત્ય જાનના ચાહતે હે લેકિન જીના નહીં હમારી મુસીબત હમ સત્ય જાનના ચાહતે હૈ લેકિન જીના નહી વિચારો તમે એટલા માટે હું તમને વારંવાર સભામાં કહું છું કથા સાંભળવી એ પેલું પગલું છે સાંભળ્યા પછી મનન કરવું ચિંતન કરવું આ બીજું પગલું છે જે તમે હવે કરવા લાગ્યા છો બધા સારી કથામાંથી એકાદ વાત યાદ રાખો ચિંતન કરો તમારી રીતે વાતને લખો છો ડાયરીમાં મંતવ્યમાં ઓનલાઈન લખો છો યાદ રાખો છો યાદ રાખ્યા પછી વાત આપણા જીવનમાં છે કે નહીં ઉતારવા પ્રયત્ન કરીએ બસ આ નિધિધ્યાસ આ સાક્ષાત્કાર આ કરી લીધો ને બહુ કહેવાય છે ને જ્ઞાનની ગાંસડી કરતા જ્ઞાનની ગાંસળી કરતા આર્તનની વર્તનની ચપટી પણ મહાન છે આ ગાંસડા ભરી ભરીને જ્ઞાન ભેગું કર્યું હશે ને એના કરતા એક ચપટી જેટલું આચરણ હશે ને આપણી પાસે ચપટી જેટલું મુઠ્ઠી જેટલું આચરણ આગળ લઈ જશે શ્રીજી મહારાજ કેવી સરસ વાત કરે છે રાજકોટમાં આ સાગર ગ્રંથ તો એવો છે ને કે અમુક અમુક વાતો તો સાંભળીને એમ થાય કે આવી વાતો તો શ્રીજી મહારાજની વાતચ્યા જ કરીએ હરિબિન ઓર મેરાગ સોઈ સંત સબ પાપ કહત હરિબિન ઓર મેરાગ સોઈ સંત સબ પાપ કહત તેને બધા સંતો પાપ કહે છે ડેફિનેશન ઓફ પાપ ભગવાન સિવાય અન્ય પદાર્થમાં જે રાગ છે તેને બધા સંતો પાપ કહે છે વિચારો શ્રીજી મહારાજે આ વાત ઘણી જગ્યાએ કરી છે ઘણી બધી જગ્યાએ કરી છે વચનામૃત ગઢપુર અંત્યનું સત્તર સીધા બેસીને સાંભળજો કડવી અને અઘરી વાત છે અનંત પ્રકારના પાપ છે મહારાજના શબ્દો વાંચું છું કેટલા પ્રકારના પાપ છે બે ચાર બોલશો તમે કોઈ ફટોફટો બોલવા મળો હા હા ખોટું બોલવું ચોરી કરવી બરાબર આ બધા કેટલા બધા પ્રકારના અનંત પ્રકારના પાપ છે પણ સર્વ પાપ થકી ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે ઠેકાણે જે હેત કરવું તે અતિ મોટું પાપ છે હવે બોલો આપણે પાપી કે મોટા પાપી કે અતિ મોટા પાપી કઈ કેટેગરીમાં છીએ આપણે બધા તે કરતા કારણ કે પેલા બધા પાપ છૂટશે પણ જે હશે ને જગતમાં બીજી જગ્યાએ રાગ જે થઈ ગયો છે ને બીજી જગ્યાએ એ પાપ નહીં છૂટે એટલા માટે તો પૂજ્ય ગુરુજીએ પણ બહુ સરસ પીવડા ઘનશે માર્ગ ની પ્રતિષ્ઠા થઈને આ ઘનશ્યામાર્ગ પધરાવાને તે દિવસની મૂર્તિ પ્રતિષ્ઠાની કથામાં વાત કરી છે અમે ઇન્ડિયા થી આ બધી વાતો સાંભળેલી પણ હૃદયમાં ચોટી ગઈ છે કે આ ઘનશ્યામ મહારાજ એટલા માટે પધરાવા છે હવે તમારી વાલામ વાલી વસ્તુ હોય તો આ કરી દો તમે તમારા ઘરમાં કોઈ પણ વસ્તુ લાવો ને તો પેલા ઘનશ્યામ મહારાજ ને યાદ કરજો આ ઘનશ્યામ મહારાજ જો આગળ રહેશે ને તો તમારો સંસાર પણ કલ્યાણ કરનારો બની જશે વિચારો મોટા પુરુષે આપણને કેટલો કલ્યાણનો માર્ગ સરળ કરી દીધો મીંડા છે જ એકડો આગળ ઉમેરવાનો છે મીંડાની આગળ જો એકડો મૂકી દો ને તેની વેલ્યુ બહુ વધી જાય તમે સેવા કરો છો તમે ભજન કરો છો તમે કથા સાંભળો છો બધું સારું કરો છો દાન ધર્માદો કરો છો દસમો ભાગ ઠાકોરજી માટે કાઢો છો ઘણા એવા હરિભક્તો છે દસમો ભાગ એને ચિંતા થાય ક્યારેક વેલું મોડું થાય તો અમે ઠાકોરજી માટે નથી આપી શકતા બહુ સારી તમારી સેવા છે અમે નોંધ લઈએ છીએ પરંતુ વાલા ભક્તો હજી એક પગથિયું આગળ વધવાનું છે કયું આ બધા મીંડા છે સેવા કરીએ મીંડું છે તપ કરીએ મીંડું છે કથા સાંભળીએ મીંડું છે આગળ શું મેળવાનો છે એકડો એ કયો એકડો મહારાજ ભગવાન સિવાય અન્ય પદાર્થમાં જે રાગ થાય છે તેને બધા સંતો પાપ કહે છે લો સંતો આ બધા લક્ષણ અને અભક્ષ્ય કહેવાતી ચીજોનો ત્યાગ કરવો જોઈએ જે ખરા અર્થમાં સંત હોય છે સંત કે જીતને ગોણ સંતજન નિત્ય શીખત તેહી ત્યાગ કરત અવગુણ ઓળખે એક એક તેહુ ઓળખે એક એક તેહુ જે ખરા અર્થમાં સંત હોય છે તેઓ તો સંતોના જેટલા ગુણો કહેવાય છે તેને નિત્ય શીખે છે અને પોતાના એક એક અવગુણોને ઓળખીને તેનો ત્યાગ કરી દે છે જો સાચા સંત એ છે સાધુતાના એક એક ગુણ શીખતા જાય અને જેટલા જેટલા અવગુણ પોતામાં દેખાતા જાય એનો ત્યાગ કરતા જાય તપેલીમાં ગંદુ પાણી ભર્યું હોય તો સીધું ગણિત છે તમે ચોખ્ખું પાણી નાખવા જ મળો એટલે ઓટોમેટિક ગંદુ પાણી બહાર નીકળવા લાગશે એમ અવગુણ તો પડ્યા જ છે અંદર પણ એક એક નાખવા લાગશું ને તો અવગુણ નીકળવા લાગશે સારા અને સાચા સંત એનું આ જીવન છે ગુરુજી ઘણી વાર આ વાત કરે છે તમે પણ સાંભળી હશે ઘણી વાર જે ભૂલ કરતા જ નથી એ ભગવાન છે ભૂલ થાય પણ સ્વીકારી શકે ને સુધારી શકે એ સંત છે ભૂલ કરે અને પાછો સ્વીકારે નહીં એ જગતનો પામર જીવ છે મહારાજના સમયમાં નારાયણ દાસજી કરીને સમાધિ વાળા સાધુ હતા જેને વચનામૃતમાં મહારાજે યાદ કર્યા છે પણ સહજ છે સ્વભાવ તો બધાના હોય સ્વભાવ વગરનો માણસ આ દુનિયામાં મળવો અઘરો છે અને સ્વભાવ એટલે શું આપણી રૂચિમાં કોઈ વ્યક્તિ સેટ ન થાય એટલે આપણને સ્વભાવ દેખાય સીધી વાત છે ને આ માણસનું બહુ સિમ્પલ અને બહુ નેરો બહુ નેરો આઈનું ગણિત હોય છે દરેકનું આ કુદરતી છે એટલે તમે એવોઈડ પણ નથી કરી શકવાના આ નારાયણદાસજી સમાધિવાળા પણ હતા થોડા ભોળા સાધુ પણ હતા પણ પછી ઐશ્વર્ય વાળા સાધુ હતા ભગવાન સાથેનો આત્મા તાર થઈ ગયેલો એવા સાધુ હતા પણ ઉપર નો વિવેક થોડો ઓછો એટલે શંકરાનંદ સ્વામી કરીને એક સંત હતા અને નારાયણ દાસજી થોડા સૂતા એનું ઊંઘતા હશે એટલે બહુ ખીજાઈ ગયા ખીજાણા તો ખરા શું બોલ્યા ખબર એ નારાયણ દાસ આ બળદની જેમ શું ઊંઘ્યા કરે છે બળદ કીધા પેલા સાધુ નારાયણદાસ તો ભોળા હતા ભલા હતા સીધા હતા કઈ બોલ્યા નહીં હાથ જોડીને ઉભા થઈ ગયા રાત્રે શંકરાનંદ સૂતા શંકરાનંદ સ્વામીને રાત્રે શ્રીજી મહારાજે દર્શન દીધા હાથમાં લાકડી હતી સટાક દેન લાકડી મારી બેઠા કરી દીધા સ્વપ્નમાં મહારાજ મને કેમ લાકડી મારી તૈયાર થઈ જા આવતો જન્મ તારો બળદનો થવાનો છે અરે મહારાજ શું મેં પાપ કર્યું આટલું તપ કરું છું ભજન કરું છું આ ત્યાગ કર્યો સંસારનો અને મને બળદ કરવાના તે મારા સાધુને બળદ કર્યો ને આજે ભૂલ દેખાણી પોતાની રડવા લાગ્યા કરગરવા લાગ્યા મહારાજે કહ્યું મારી પાસે રડીશ કરગરીશ તો નહીં ચાલે તે મારા સાધુનો દ્રોહ કર્યો છે એની માફી માગજે એ રાજી થશે તો તારો બળદનો જન્મ માફ થશે બાકી નહીં થાય બીજે દિવસે સવારે જાગી નારાયણદાસજી પાસે ગયા માફી માગી લીધી રડી પડ્યા મેં કાલે તમને બળદ માટે મને માફ કરજો અને નારાયણદાસજી પણ બહુ ભળા અને ભોળા હતા સંત એ તો ઊભા થઈ ગયા ભેટી પડ્યા અને કહ્યું આવું કઈ મનમાં રાખવાનું નહીં તમે તો બોલ્યા હું તો ભૂલી ગયો હતો નહીં 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 સારું સારું તમને બધું માફ સાધુનું આ લક્ષણ છે ભૂલ કરે જ નહીં ભગવાન છે ભૂલ કરી પોતે અથવા બીજા દ્વારા જાણ થઈ તો સ્વીકારી લે હું કઉ છું ને ઘણી વાર ભૂલ શોધવી અઘરામાં ઘરી છે ભૂલ મળી જાય તો બધું મળી ગયું ને ભગત હું જનાર્દન સ્વામીની વાત નથી કરતો કે જનાર્દન સ્વામીનો શિષ્ય હતો એનું એકનાથ એવું નામ બહુ સરસ ઇતિહાસની આ ઘટના એકનાથ ને હિસાબ કિતાબનું સોંપ્યું હિસાબ કિતાબમાં એક દિવસ એક પાઈનો એક પેનીનો હિસાબ મેચ નહીં થતો હોય આ પ્રામાણિક શિષ્યને બહુ ચિંતા થઈ કે મારા હાથે આવું ખોટું થશે આખી રાત દીવો સળગે આખી રાત હિસાબ મેળવે આખી રાત હિસાબ મેળવે અડધી રાત્રે જનાર્દન સ્વામી જાગ્યા ને જોયું કે ઝૂંપડીમાં દીવો સળગે છે કોઈક જાગતું લાગે છે જોવા એવા એકનાથ મંડ્યો છે કંઈક ખબર પડી ગઈ કંઈક હિસાબમાં તાળો બેસતો નથી આમાં પાછળ ઉભા રહ્યા ઘણી વાર થઈ અને અચાનક હિસાબમાં પેલી એક પેનીનો હિસાબ જે ઘટતો તો ને મળી ગયો અંદરથી હિસાબ બરાબર બેસી ગયો પેલો તો નાચવા લાગ્યો નાચવા લાગ્યો નાચવા લાગ્યો આનંદમાં આવી ગયો ચારે બાજુ જોયું ત્યારે સામે પોતાના ગુરુ સદગુરુ જનાર્દન સ્વામીને જોયા એકનાથ પગમાં પડી ગયો માફ કરજો ગુરુદેવ બેટા તારી વાતમાં મને એક બહુ વસ્તુ સમજાણી શું લાગે છે કે તને કંઈક સારી પ્રાપ્તિ થઈ હા ગુરુ મહારાજ એક પાઈનો હિસાબ મળતો ન તો મળી ગયો બેટા તારા ચોપડામાં એક પાયનો હિસાબ મળી ગયો તો પણ તને આટલો બધો આનંદ થઈ ગયો આ જીવનના ચોપડામાં એકાદ ભૂલ મળી જશે ને તને જ્યારે તારા જીવનના ચોપડામાં એકાદ ભૂલ તને મળી જશે ને ત્યારે આના કરતા આનંદ ગણો તને આનંદ થશે બસ અંતર ડોકિયું કરીને જોતો રહેજે ક્યાં મારે સુધારો કરવો જોઈએ જોયું ભૂલને શોધવી અઘરી છે શોધ્યા પછી સ્વીકારવી એના કરતા અઘરી છે કારણ કે સ્વીકારવામાં અહંકારને છોડવો પડે સાચી વાત કે ખોટી વાત બોલો એક નાનો છોકરો હોય ને તમે જોજો આ બહુ સત્ય ઘટના છે આનો વિડીયો બનાવવો જોઈએ નાનો બાળક હોય ને બે અઢી વર્ષનો થોડો ઘણો સમજણો ત્યારથી પણ એ મંદિરના પગથિયા ઉપરથી પડી જાય પડે ને એટલે સૌથી પહેલા છોકરો આસપાસ જોવે જો કોઈ પણ એને જોનાર ન હોય સમજી ગયા તમે બધા જ

એના કરતા સ્વીકારવી અને એના કરતા સુધારવી કેવી સરસ મહારાજ વાત કરે છે સંત કે જીતને ગુણ સંતજન નિત્ય શીખત સિખતતેહ ત્યાગ કરત અવગુણ ઓળખે એક એક તેહો ઓળખે એક એક તેહો એક એક પોતાના દુર્ગુણને ઓળખી લે આટલી ખબર પડે ને તો એ બહુ છે સરસ વાત છે શ્રીજી મહારાજ કહે છે હજી જો એક એક વાત બહુ સમજવા જેવી છે એસે સંત કો કરત જે સંગા તાકુ લગત હે હરિ કો રંગા એસે સંત કો કરત જે સંગા જે કથા સંભળાવી હતી એ કથાથી ચાલુ કરો નિર્માન મોહ જિત સંગ દોષા અધ્યાત્મનિત્યા વિનિવ દ્વંદે મુક્ત સુખ દુઃખ તત્ આવા જે સાધુ હોય જેમાં સાધુના લક્ષણ હોય કપડાથી કાળજાથી જે સાધુ હોય પ્રવૃત્તિથી નહીં વૃત્તિ પણ જેની સંતમય હોય આવા ખરા જે સાધુ છે ને સંત કો કરત જે સંગા આવા સાધુનો જે સંગ કરે છે તાકુ લગત હે હરી કો રંગા આવા સાધુના સંગ કરનારાને શું લાગે છે હા હરિનો રંગ લાગે છે અને હરિનો રંગ લાગે તો શું થાય સાંભળો બહુ સરસ મહારાજ વાત કરે છે આવા સાધુનો સંગ કરે છે તેને ભગવાનનો રંગ લાગે છે અને જેને ભગવાનનો રંગ લાગે છે તેને જન્મ મરણનો ભય તળી જાય છે અને તેનાથી લખચોરાસીના અનંત પ્રકારના દુઃખોનો અંત તત્કાળ આવી જાય છે પરંતુ ભગવાનનો રંગ લાગ્યા સિવાય બીજા કરોડો ઉપાય કરવામાં આવે છતાં તેને કાળ અને માયા છોડતા નથી ભગવાનનો રંગ નહીં લાગે તો આપણા બધા સાધન છે ને મીંડા છે એક ભૂસાડીને એકડો રે વાળ્યા મીંડા વીસ જોતા સરવાળો ન જડ્યો રે ત્યારે કરે છે રીસ અમારે છે ને બહુ વર્ષો પહેલાં કેલ્ક્યુલેટર હતું કેલ્ક્યુલેટર એમાં એકડો જ બગડેલો જે ઘણા જૂના કેલ્ક્યુલટર ખબર બે ચાર પાંચ વાર દબાવો ત્યારે માંડ માંડ દબાય એમાં મહેતાજી ઉતાવળ્યા ને બરાબર ફટ 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 ટેવાયેલા હોય ટપ 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 બે ચારો હિસાબ કરે પણ આગળનો એકડો જ ન આવે બરાબર બીજા કરોડો ઉપાય કરવામાં આવે છતાં તેને કાળ અને માયા છોડતા નથી ગઢપુરમાં ગોપીનાથજી મહારાજ એના બ્રહ્મચારી હતા પૂજારી હતા ભગવાનની સેવા કરતા હતા બોલો ભગવાનની સેવા કરનારા એ બ્રહ્મચારી પણ ભગવાનમાં હેત ન થયું આપણે જાણીએ છીએ એ બ્રહ્મચારીને ગોપીનાથજી મહારાજની જેણે સેવા કરી છે પ્રગટ ભગવાનની જેણે સેવા કરી છે વિચારો જન્મ લેવો પડ્યો કેવી રીતે જન્મ લેવો પડ્યો આપણે વાત સાંભળી છે ને કથામાં માયા કોઈને છોડે એવી નથી નારદ મોહે શંકર મોહે મોહે ઇન્દ્ર બલકારે આમાં નારદજી કે ઇન્દ્ર કે ચંદ્ર કે બ્રહ્મા કોઈ બચ્યા નથી કોણ બચે જીસ પર કૃપા હોય તુમ્હારી સોજન ઉતરે પે બ્રહ્માનંદ શરણ મે આયો બ્રહ્માનંદ શરણ મે આયો લીજે મોહે ઉગાર્ય હો પ્રભુ અચર તુ સાહિત્યમાં શું સંતો ગાઈ ગયા હે પ્રભુ આ દુનિયામાં કોઈ બચેવું છે નહીં તમારા ચરણમાં આવ્યો છું માછીમારની જાળમાં ઝાડમાં બધા માછલા ફસાય માછીમાર માછીમારના પગ પાસે જે માછલું ઊભું હોય ને એ માછીમારની જાળમાં ઝાડમાં ક્યારેય ફસાય નહી દાદા એમાં આપણે ક્યાં ઉભા રહેવાનું છે ખાલી હિનપટાઈ નામના બહુ સરસ એક હિન્દીના સંત થયા એની પણ કાવ્ય રચનાઓ અદભુત છે અદભુત કાવ્ય બધા જ ભાવની આપણા બ્રહ્માનંદ સ્વાય જેવા પદો લખ્યા ને એવા અરે મન સમજ સમજ પગ ધરીએ અરે મન સમજ સમજ પગ કેવું સરસ લખ્યું અરે મન સમજ સમજ પગ ધરીએ અરે મન ઈસ દુનિયા મેં નહીં કોઈ અપના આ જગતમાં કોણ છે પરછાઈ સો ડરીએ પડછાયાથી પણ ડરવું જોઈએ જો પડછાયામાં પણ આસક્તિ થઈને તો પણ આવી બની દાદા ખાલી પડછાયામાં આસક્તિ થઈ તો પણ માણસ મરી ગયો ના બચી શકે એકવાર શિયાળ જંગલમાં ફરવા નીકળ્યો એને પડછાયો જોયો સવારના પૂરમાં સાડા વાગે શિયાળ નીકળું ને વહેલી સવાર થઈ ગયેલી ને એને પોતાનો પડછાયો જોયો શિયાળ તો ફૂલાઈ ગયું હું આવડું મોટું સવારનો પડછાયો કેવો ખૂબ મોટો હોય ને શિયાળ તો એટલું બધું અભિમાનમાં આવી ગયું એને થયું કે ઓહો હો હો હું દરરોજ બિલાડા નાના પ્રાણીઓ પકડું છું ઉંદર ને એવું બધું હું આટલું મોટું આજે તો સિંહનો વારો કોનો પડછાયાની ની આ શક્તિ પણ માણસને હેરાન કરે દાદા શિયાળ કોને શોધવા નીકળ્યો સિંહને શોધવા નીકળીએ છીએ એમાં સિંહ નો કોળિયો તો નહીં મળે પણ આપણે કોકના કોળિયા બની જઈએ છીએ એટલા માટે કહ્યું ભોગા ને ભૂખતા વયમ ભૂખતા અપૌર્ન તપ્તમ વયમેવ તપતા તૃષ્ણાન જીર્ણા વયમેવ જીર્ણા માણસને એમ છે કે હું આવા ભોગ ભોગવી લઉં આવા ભોગ ભોગવી લઉં આવા ભોગ ભોગવી લઉં પણ આપણે ભોગ નથી ભોગવતા ખરેખર તો ભોગ જ આપણને ભોગવે છે અને હમણાં ઓસ્ટિનમાં હતા ત્યાં દશાબ્દી મહોત્સવ આવે છે એ દશાબ્દી મહોત્સવ ઉપક્રમે આપણે દસ નાના નાના આયોજન રાખ્યા છે જેમાં હેલ્થ કેમ્પ છે સિનિયરોનો કોન્ફરન્સ છે બહેનોનો એક દિવસ છે એવા દસ અલગ અલગ ગરીબોને એક દિવસ એ લોકો સેન્ડવીચ આપવા જવાના છે આ દસ નાના કાર્યક્રમો કર્યા છે એમાં એક કાર્યક્રમ એક્યુપ્રેશર કેમ્પ મંદિરમાં હતો અમે હમણાં ગયા ત્યારે એ કેમ્પ કરાવવા માટે પ્રેમાબેન કરીને કોઈ સ્ત્રી ભક્ત દૂરથી આવેલા બધો પરિચય ભક્તોએ આપ્યો અમને અને એક ડલાસથી નીતિનભાઈ પંડ્યા એ આવેલા મિલિયનો માણસ એને એના જીવન વિશેનો પરિચય જ્યારે જાણ્યો સાંભળ્યો પાંચ પાંચ મોટેલનો માલિક નીતિનભાઈ પંડ્યા કેવળ ને કેવળ ગરીબોની સેવા અમેરિકામાં કોઈ પણ માણસ દુખિયારો હોય કેવી સેવા કરે છે હમણાં અમે જોઈને એવા બધાને એક જ વાત શીખવાડે છે કે આપણું જીવન આપણા માટે નથી બીજાના ભલા માટે છે ભોગા ભૂખતા વયમ એવ ભૂતા જે ભોગના માર્ગે ચાલ્યા એને રોગ મેળો અને જે યોગના માર્ગે ચાલ્યા એને ભગવાન મેળ્યા બસ ભોગ વધે એટલે રોગ વધે સીધી વાત છે અને યોગ વધે જીવનમાં એટલે રોગ ઘટે યોગ એટલે પરમાત્માનું મિલન આપણું જીવન ભોગ માટે નહીં આપણું જીવન યોગ માટે છે યોગા કરો સવારે પ્રાણાયામ કરો સવારે આંખ બંધ કરીને દસ મિનિટ પંદર મિનિટ અડધો કલાક ધ્યાન કરો સવારે પૂજા એવી એવી દિવ્ય બનાવી દો કે આપણને કંઈક લાગે પરમાત્માની મૂર્તિ સાથે આપણે તાર જોડ્યો છે બાકી તો ખબર છે ને જો ભગવાનનો રંગ લાગ્યા વિના કરોડો ઉપાય કરવામાં આવે છતાં તેને કાળ અને માયા છોડતા આવે પ્રભુ વિના કીર્તન સંસાર રૂપી સાગર એનો અંત નથી આવવાનો અને જ્યાં કાળ અને માયા હોય છે ત્યાં અનંત પ્રકારના દુઃખ છે જ અને તેને લીધે મનુષ્યને ક્યારેય સુખ પ્રાપ્ત થતું નથી આવા કાળ અને માયાના દુઃખની તપાસ જે કરતો રહે છે તેના હૃદયમાં ભગવાન નિવાસ કરીને રહે છે એક સરસ વાત આવે છે જુઓ ધ્યાનથી સાંભળજો નિવાસ નિવાસ કરત કરત સંત રોચે હોવતા શબ્દો ધ્યાનથી સાંભળજો આ સ્વામીના મૂળ લખેલા શબ્દો હરે નિવાસ ઉર કરત ભગવાન નિવાસ કરે છે આખી વાત પાછળથી લો સાધુનો સંગ કરે છે તેને ભગવાનનો રંગ લાગે છે ભગવાનનો જેને રંગ લાગે છે બરાબર તે કાળકર્મ માયાથી બચે છે કાળકર્મ માયાથી બચી શકે છે

સાચો સંતોચે જેના હૃદયમાં ભગવાન વસે છે તેને સંતોમાં રુચિ થાય છે અને જ્યાં સુધી હૃદયમાં પાપ રહેતું હોય છે ત્યાં સુધી તેને સાચા સંતમાં રૂચિ નથી થતી સમજાણું તમને સંત મળવા એના કરતા પણ સંત મળ્યા પછી એ સંતને ઓળખવા અઘરા છે એમાં થવું છે તમે બધા સમજી શકો છો તમે આ કથા સાંભળો છો તમારા મિત્રો હશે જેને તમે કથા સાંભળવા ટ્રાય કરતા હશો આવા સારા સંતોને વિશે જોડાણ કરવા ટ્રાય કરતા હશો અમારા એક બે હરિભક્તો છે એના મિત્રોને વારંવાર મંદિરમાં લાવવા ટ્રાય કરે છે કેટલી ટ્રાય કરી મંદિરમાં લાવવા માટે પણ પેલો મિત્ર છે ને કરડું મગ જેવો છે દાદા કરડા મગ આપણે ખબર દેશમાં આવતા મગના પાકમાં કોઈ કરડું મગ હોય પથ્થરિયાળ આમ તો પથરાળ મગ કહેવાય બરાબર આમ વિસલ મારું ને બે ત્રણ ચાર ત્યાં તો બધા મગ છે ને પાણી થઈ જાય રાળ થઈ જાય પાણી પાણી થઈ જાય પણ કરડું મગને પાંચ હું પચીસ વિસલ મારી દો ને તમે કુકરમાં મૂકીને તો પણ એમાં સત્સંગ સભાઓ આવી કથા વાર્તા આવા દિવ્ય સમયે આવી મહારાજની મૂર્તિ ગુરુજી જેવા ગુરુજી સદગુરુ સંતો એની હાજરી આવા રૂડા હરિભક્તો એનો સંઘ અને આવા ભીડામાં બેઠા પછી બે ત્રણ ચાર સભા ભરે એક બે વર્ષ જાય ત્યાં તો હરિભગત નું જીવન દિવ્ય દિવ્ય ઘર પવિત્ર આખું એનો પરિવાર આખું મુક્ત જેવું બની જાય પણ તોય ઘણા કેવા હોય પાછા

પહોંચે છે એટલે મને ઓળખી શકે છે મને જાણી શકે છે મને પામી શકે છે જેને મારી આપેલી બુદ્ધિ નથી એટલે કે જેને જેના ઉપર મારી કૃપા નથી એવો આત્મા ક્યારેય પણ મારા સુધી પહોંચી નથી શકતો તમે આ બધા કથા સાંભળો છો એનો એક અર્થ એવો થાય કે આપણે બધા ભગવાનની નજરમાં આવી ગયા છીએ આપણા બધા ઉપર મહારાજની કૃપા છે જગતના સામાન્ય જીવો કરતા અતિ અધિક કૃપા છે કૃપા તો છે જ એને કૃપા તો કરી જ દીધી છે એટલે તો આપણને આ સંત ઓળખાણા એટલે તો આ કથા સાંભળવામાં રૂચિ થઈ સંતોમાં આપણને રૂચિ થઈ આ સત્સંગમાં આપણને રૂચિ થઈ એક પગથિયો ચડી ગયા બસ હવે આ કૃપાના પાત્ર બની રહીએ આવાની આવા કૃપાના પાત્ર આપણે બની રહીએ આવીને આવી મહારાજની કૃપા સતત આપણા ઉપર વરસતી રહી એવું આપણે કરવું પડશે એના માટે જાગૃત રહેવું પડશે એના માટે સાવધાન રહેવું પડશે સાચા સાધુ ગમવાની એ પણ કામ છે હા બાકી ઘણાને બહુ અઘરું લાગે કે આ શું જયારે મંદિરમાં હોય ત્યારે ભગવાનમાં હેત કરો હરિમાં હેત કરો પ્રભુમાં પાગલ બનો દાદા ઘણા કંટાળી જાય આ મોદી ઉપર બેસવું ને આ ખુરચી ઉપર બેસવું ને સભામાં એ કામ છે તમે કૂતરાને ખીર નાખો તો પચે ગોળ આપો તો એને હદે તમે સાકર નાખો તો શું થાય એને એને ગમે આવું છે જેની પાત્રતા નથી જેને પાત્રતા કેળવી નથી એને આ પ્રાપ્તિ શક્ય જ નથી આપણને આ પ્રાપ્તિ થઈ છે આ પ્રાપ્તિમાં પાછી પ્રતીતિ થઈ છે એ પણ પ્રભુની મોટી કૃપા છે માટે કેટલી સરસ મહારાજ વાત કરે છે જેના હૃદયમાં ભગવાન છે એને સંતોમાં રૂચિ થાય છે અને જેના હૃદયમાં પાપ રહ્યું છે એને સંત એને સાચા સંત રૂચતા નથી અને ત્યાં સુધી તેનો ભવરોગ પણ અસાધ્ય છે એમ જાણવું જેને અસાધ્ય રોગ થયો હોય તેને બોલવાનું પણ ઠેકાણું હોતું નથી તેવાને સંતો ઉપદેશ કરતા નથી અને જો ઉપદેશ કરે તો તેની સાથે દ્વેષ કરે છે જે સંતો જ્ઞાની હોય છે તે બધી વાતોને જાણતા હોય છે બોલે કે તુરંત તેને ઓળખી લે છે જે મનુષ્ય સત્યને અને અસત્યને સમજી શકતો હોય તેની બુદ્ધિ સાધ્ય કહેતા સુધરી શકે તેવી છે એમ જાણવું અસાધ્ય રોગની વાત કરી અત્યારે મોટા ભાગના જીવોને કયો રોગ થયો છે દાદા શ્રીહરિની વાત સાંભળીને તે બુદ્ધિમાન લોકોએ શ્રીહરિની સાચા અર્થમાં ભગવાન છે માન્યું અને આ બધા સંતો પણ યથાર્થ રૂપમાં સંત છે એવું સહુ તે વખતે બોલવા લાગ્યા કેટલાકે તો તરત જ સત્સંગના વર્તમાન ધારણ કર્યા બધા જ પ્રકારના કુસંગ છોડી દીધા કેટલાકને સંતોમાં ભાવના થઈ પાખંડી ગુરુઓનો અભાવ આવ્યો કેટલાકે તો પોતાના દિલમાં આ સત્સંગને સાચો માન્યો કેટલાક તો એવું કહેતા હતા કે સાચું સમજાતું નથી તે જીવની ભૂલ છે અમે સંતો જ્યારે જ્યારે સત્સંગમાં જઈને ત્યારે આવા અનુભવો થાય છે જ્યારે અધરાત થઈ ત્યારે શ્રીહરિએ સભાને સમાપ્ત કરી પૂરજનો બધા ઉઠ્યા પોતપોતાને ઘેર ગયા શ્રીહરિએ શયન કર્યું મુકુંદાનંદ વર્ણિ જયાનંદ વર્ણી નાથજીભાઈ ઉમાભાઈ ઉમાભાઈ સોમલા ખાચર અલૈયા ખાચર સુરા ખાચર માતલા ધાધલ રાઠોડ ધાધલ એ બધાને શ્રીહરિ જ્યારે સુવા ગયા ત્યારે સેવા કરવા માટે બોલાવ્યા અને જે આનંદ સ્વામી આનંદાનંદ સ્વામી હતા તે પણ તેની તેવી સેવા કરતા હતા જ્યારે અરુણોદય થયો ત્યારે સહુ સંતો નારાયણ ધૂન કરવા લાગ્યા તે સમયે શ્રીહરિ જાગૃત થયા શહેર બહાર રહેલી કલ્યાણકારી આજી નદીમાં સંતો અને દરબારોની સાથે સ્નાન કર્યું પછી શહેરમાં આવ્યા રાજકોટના જેટલા હરિભક્તો હતા તે સૌએ ભેળા મળીને રસોઈ કરાવી દૂધપાક અને પૂરી કર્યા હતા તેનાથી શ્રીહરિ સંતોને દરબારોને તરત જમાડ્યા પછી રાજકોટના જેટલા હરિભક્તો હતા તે સૌએ શ્રીહરિની પૂજા કરી જેના હૃદયમાં જેવો ભાવ હતો તેણે તેઓ સેવા પૂજાનો લાભ લીધો અંગો ઉપર કેસર ચંદન ચર્ચીને ઉમંગથી ફૂલહાર પહેરાવ્યા તે રીતે જ ફૂલના તોરાને બાજુબંધ ધરાવ્યા તેનો તો કોઈ પાર રહ્યો ન હતો તે પછી કપૂરથી આરતી કરી આ રીતે બહુ પ્રકારે સેવા પૂજાનો લાભ લીધો શ્રીહરિની સાથે આવેલા જે સંતો અને પાર્ષદો હતા તે સહુની પણ પૂજા કરી રાજકોટના દરબાર સાહેબે પણ અતિશય પ્રેમથી સરસ રીતે શ્રીહરિની પૂજા કરી સારા જરિયાની ભારે પોશાક કરાવ્યા તે લાવ્યા અને શ્રીહરિને પહેરાવ્યા સોનાના અનેક પ્રકારના ઘરેણા કરાવ્યા હતા તે પણ અંગો અંગમાં પહેરાવ્યા છાતી ઉપર મોતીના મોતીના ધરાવ્યા ધરાવ્યા તે રીતે જ તોરા પણ ઘણી ચતુરાઈથી કપાળમાં કેસર ચંદન ચર્ચ્યું લક્ષ્મીબાઈએ શીખવ્યા પ્રમાણે પુત્ર રણમલજીએ શ્રીના શરીરના ચરણોની ઉપર ચંદન ચર્ચ્યું જુઓ ગઈકાલ નિષ્કામ સમય પણ વાત કરી હતી ને બસ દીકરાઓને ભગવાનના માર્ગે વાળો દીકરાઓ ભગવાનના માર્ગે ભલે નાના છે તમને લાગે હજી એને સમજણ નથી પડતી એને દંડવત કરતા શીખવાડો એને આરતી કરતા શીખવાડો એને સંતોને પગે લાગતા શીખવાડો એને મહારાજ ગુરુજી એનો પરિચય કરાવો ભલે નાના છે પણ અત્યારે તમારી નાખેલી એકે એક વાત એ બાળકોને આખી જિંદગી યાદ રહેવાની છે અજયભાઈ હમણાં એક વાત બહુ ઓથેન્ટિક વાત વાંચી મારું તો આમ મગજ હલી ગયું હું તમને એકવાર કરવાનો છું ઘણા હરિભક્તોની રિક્વેસ્ટ છે દુનિયાના કોઈ પણ માણસનું મગજ એસી ટકા તો એસી ટકા માણસના મસ્તિષ્કનો વિકાસ માતાના ગર્ભમાં જ થાય છે એ આઠ મહિના નવ મહિનાનો સમય સૌથી ખતરનાક એટલા માટે છે કે જન્મ આપનારી જનેતા માં જે સાંભળે છે જેવું બોલે છે જેવું ખાય છે આ બધી વસ્તુની અમિત અસર માણસના મગજ ઉપર એસી ટકા હોય છે બાકીના રહ્યા કેટલા વીસ ટકા સાયન્ટિફિક રીતે પ્રૂવ કરેલી વાત અમેરિકાના સાયન્ટિસ્ટોએ દુનિયાના બીજા સાયન્ટિસ્ટોએ જે વાત વિશે બહુ ઊંડાણથી ચર્ચા કરી છે એટલે તો આપણે ત્યાં ગર્ભ સંસ્કારનો મહિમા છે ક્યારેક સભામાં લઈશું માટે દીકરાઓ નાના હોય ને ત્યારે એને જે શીખવાડો છો ને આખી જિંદગીની છાપ રહી છે માટે વાળો પ્રેમથી વાળો ક્યારેક થોડો ઠપકો આપવો પડે ઠપકો આપીને લાલાક કરીને મારવાની પણ લાલાક કરીને કરડી નજર કરીને પણ છોકરાઓને ભગવાનની દિશામાં ભગવાન તરફ સત્સંગ તરફ મંદિર તરફ વાળો નાના દીકરાએ પૂજા કરી વિવિધ પ્રકારના વાજિંત્ર વગડાવીને કપૂરથી આરતી ઉતારી પછી છાતી ઉપર ચરણકમળ લીધા પછી અતિશય દિન ભાવે શ્રીહરિની સ્તુતિ કરી અત્યંત કુશળ એવા દરબારે અંગો ઉપર કેસર ચંદન ચર્ચીને સંતોની પૂજા કરી સહુને ફુલહાર પહેરાવ્યા દિલમાં અત્યંત ઉત્સાહ હતો તેથી શ્રીહરિની સાથેના બધા પાર્સદોની પૂજા કરી તેમજ બધા દરબારોને એક એક સાલ શ્રીહરિએ પછી ચાલવાની તૈયારી કરી ત્યારે રાજાની બધી સવારી તૈયાર થઈને ત્યાં આવી ગઈ ઘોડા વગેરે જે કંઈ હતું તે બધું ત્યાં આવીને હાજર થયું શ્રીહરી હાથીની અંબાડી ઉપર બેઠા તોંગાભાઈ ને રાજા રણમલજી આ બંને દરબારો શ્રીહરિના ઉપર ચામર કરતા હતા તેની શોભા તો ઘણી ભવ્ય હતી ડંકા નિશાન વગેરે જે બધું હતું તે આગળના ભાગમાં ચાલતા હતા વિવિધ પ્રકારના જેટલા વાજિંત્ર આવ્યા હતા તે બધા શ્રીહરિની આગળ વગાડતા હતા છડીદાર સોનાની છડી લઈને વારંવાર મુક્તિ છડીનો પુકાર કરતો હતો સમગ્ર હરિભક્તો ઉમંગથી કીર્તન ગાતા હતા શ્રીહરિની સાથે ચાલતા હતા ઊભી બજારે જે પૂરજનો ઊભા હતા તેનો તો કોઈ પાર જ ન હતો તે સમયે દર્શન કરનારા બધા જ લોકો શ્રીહરીને ફૂલહાર અર્પણ કરતા હતા કેટલાક લોકો ફૂલ લાવીને વરસાવતા તેની શોભા તો અવર્ણનીય થતી હતી નગરની જેટલી નારીઓ હતી તે બધી મોતીના થાળ ભરી ભરીને ભવનના ગોખ અને અટારી ઉપર ચઢી ગઈ હતી અને મોતીથી શ્રીને વધાવતી હતી શ્રીહરીના મુખારવિંદના દર્શન કરવા છતાં તેના નેત્રોને તૃપ્તિ થતી ન હતી કેટલીક સ્ત્રીઓને શ્રીહરીની મૂર્તિના દર્શન કરતા નાડી પ્રાણ ખેંચાઈ સમાધિ થઈ ગઈ હતી આ રીતે પોતાનો મહાન ભારે પ્રતાપ જણાવતા શ્રીહરી નગરથી બહાર નીકળ્યા શહેરથી થોડું દૂર ગયા ત્યારે બધી સવારીને ત્યાં રોકી દીધી દરબારોને ત્યાં રોકાઈ જવા કહ્યું શ્રીહરી ઘોડેશવાર થયા રણમલજી શ્રીહરીના ચરણોમાં નમી પડ્યા હાથ જોડી ઘણી વિનંતી કરીને કહ્યું મહારાજ ફરીવાર અહીંયા આવીને અમને દર્શન આપજો કેવું અમને વરદાન આપો પછી ભક્તજન પ્રતિપાલક પ્રભુ ચાલતા થયા સંધ્યા સમય થવા આવ્યો ત્યારે ત્યાં રહેલા વડા ગામ નામે ગામે શ્રીહરિ પહોંચ્યા ત્યાં જાડેજા લાખાજી નામે સત્સંગી હરિભક્ત રહેતા હતા શ્રીહરિ પધાર્યા છે ઉ સાંભળીને તેઓ દોડતા દોડતા સન્મુખ આવ્યા ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના પંચમપુરમાં સંતોના સદ્ગુણોની સભામાં વાત કહી સવારે રાજકોટથી નીકળીને સાંજે વડા ગામ પધાર્યા એ નામે તરંગ સમાપ્ત થયો બોલો ઘનશ્યામ મહારાજની જય શ્રીપતિ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજ વાસુદેવ હરે માધવમ કેસવમ કામદમ કારણ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે